अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें कर्तव्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। અને સુરુચિથી જે પુત્ર ઉત્પન્ન થયા એનું નામ થયું ઉત્તમ। હવે રાજાના પુત્ર છે બંને, એટલા માટે બાળકો સમાન ઉંમરના હોય ને તો એ રાજાના પુત્ર સાથે રમવાની વ્યવસ્થા કરવામાં આવે આવા બાળકોની। તો ધ્રુવ મહારાજ માટે વ્યવસ્થા થઈ કે ધ્રુવને રમવાનું ત્યાં મહેલમાં, પણ બીજી કોઈ ફેસિલિટી નહીં, બસ ઉત્તમ સાથે રમવાનું, રમતનો ટાઈમ પૂરો થાય એટલે પાછું હોય આવવાનું। ધ્રુવ મહારાજ ધીરે ધીરે મોટા થયા અને ખબર પડી કે આ મારા પિતા છે, આ મારું જ રાજ્ય છે, મારો જ મહેલ છે। ધ્રુવ મહારાજને પિતાના ખોળામાં બેસવાની ઈચ્છા, કારણ કે ઘરે તો પિતાનો સંગ ક્યારેય મળ્યો નથી। ઉત્તમને પિતાના ખોળામાં બેઠેલો જોયો તો ધ્રુવને થયું મારા પિતા છે, હું જેની બેન। ધ્રુવ મહારાજ જેવા પિતાના ખોળામાં બેસવા જાય, સુરુચિએ ના પાડી, ઉત્તમપદ કાંઈ બોલ્યા નહીં, હા કે ના, પણ સુરુચિએ કીધું કે ધ્રુવ તારે જો આના ખોળામાં બેસવું હોય ને તો તારે મારા ગર્ભથી જન્મ લેવો પડશે। હવે વિચાર કરો, 5 વર્ષના બાળકને શું ખબર પડે ગર્ભ શું છે, જન્મ શું છે। ધ્રુવ મહારાજે આર્ગ્યુમેન્ટ કરીએ મારા પિતાજી છે, સુરુચિએ કીધું પિતા તારા છે પણ હું મા તારી નથી, તારે જો આના ખોળામાં બેસવું હોય। એટલે ધ્રુવ મહારાજે પૂછ્યું મારે શું કરવું પડે આના ખોળામાં બેસવા માટે, તો બોલે તું વનમાં જઈને તપસ્યા કર, તપસ્યા કરી ભગવાનને પ્રસન્ન કર, અને ભગવાન જ્યારે પ્રસન્ન થાય ને ત્યારે કહેજે કે મારા ગર્ભથી તને જન્મ આપે, ત્યારે તું અહીં બેસી શકીશ। કારણ કે મૂર્ખ સ્ત્રી તો મૂર્ખ વાત જ કરશે ને, ભગવાન મળે પછી એ માગશું કે તારા ગર્ભમાં આવી। વિચારો, ભગવાન કોઈને પ્રાપ્ત થઈ જાય પછી એ જન્મ લેશે ફરી? ધ્રુવના મનમાં, કારણ કે ક્ષત્રિય છે ને, એવું અપમાન થયું ધ્રુવ મહારાજને હૃદયમાં, અને ધ્રુવ મહારાજ રડતા રડતા ત્યાંથી નીકળે છે। ધ્રુવને દુઃખ એ લાગ્યું છે કે માતા ભલે સાવકી છે પણ બાપ તો મારો છે ને, તો એ કાંઈ બોલતો નથી। ઘણી વાર આવું થઈ જાય, પુરુષ સ્ત્રીને એટલો વશ થઈ જાય, એટલો વશ થઈ ગયો હોય કે એ સ્ત્રી આવી અને ઘરે એમ કહી દે ને માતા પિતા સાથે ને એને કાઢી મૂકો ઘરમાંથી, એટલે એ મૂર્ખ વ્યક્તિ પોતાના માતા પિતાનો ત્યાગ કરી દે છે। શું કામ? આની આ વિચાર કરવા યોગ્ય પોઈન્ટ છે આમાં, કે 20 વર્ષ સુધી કે 25 વર્ષ સુધી જે માતા પિતાએ આપણી બધી ડિમાન્ડ પૂરી કરી, આપણને રાખ્યા, સાચવ્યા, મોટા કર્યા, બધું કર્યું, અને 2 કે 5 વર્ષ થયા હોય કોઈ નવી સ્ત્રી જેને આપણે ઓળખતા નહોતા, પહેલા આ પૃથ્વી ઉપર તો એ હતી પણ જેની અરે આપણી કોઈ ઓળખ નહોતી, કોઈ સંબંધ નહોતો, વિવાહ થયા ત્યારે એ સ્ત્રી એટલી મહત્વપૂર્ણ થઈ ગઈ કે એના માટે થઈને 20-25 વર્ષના માતા પિતાના સંબંધને આપણે તોડતા અચકાતા નથી। આ સમાજમાં એવાય તે નપુંસકો બેઠા છે કે જે એક સ્ત્રી માટે થઈને પોતાના મા બાપનો ત્યાગ કરી દે છે। શું ચાહો છો એ સ્ત્રીથી તમે? કઈ ઈ એવી જરૂરિયાત તમારી પૂરી કરે છે કે જેના કારણે તમે તમારા મા બાપનો ત્યાગ કરવા ઊભા થઈ ગયા? અરે આજીવન એમનામ રહેવું પડે ને તો રહી જવું જોઈએ, પણ એક સ્ત્રીના કહેવાથી કોઈ દી માતા પિતાનો ત્યાગ ન કરો। ખરેખર જો પુરુષો એમ માનતા હોય કે આપણે પુરુષ છીએ તો આ કરવાની જરૂર છે। અને ભારત વર્ષને પાછું એવું બનાવી દો કે અહીંયા એકય વૃદ્ધાશ્રમ ન હોવો જોઈએ। શું કામ? આજે ઘણા લોકો કહે છે બેટી બચાવો, બેટી પઢાવો। બેટીઓને બચાવો તે, બેટીઓને ભણાવો તે, અને બેટીઓને સંસ્કાર આપો। જે સ્ત્રી પોતાના સાસુ સસરાને ઘરે જ કાઢી મૂકે ને એને પૂછો તારા માતા પિતાને તારી ભાભી ઘરે જ કાઢી મૂકે તને ગમશે? ન્યા આંસુઓ પડે તરત, પણ અહીંયા ફાવતું નથી। આપણા સમાજમાં બહુ ઓછું છે પણ હવે ધીરે ધીરે પ્રવેશી રહ્યું છે અત્યારે ગુજરાતમાં, સાવધાન રહેવું જરૂરી છે।
વિવાહ કરો, સ્ત્રીઓ સાથે રહ્યો, કોઈ સમસ્યા નથી, પણ પરિવારને ચલાવવાની તે આપણામાં આવડત હોવી જોઈએ. એમ પેલા વાંદરાની જેમ એમ મદારી નચાવે અને વાંદરું નાચે એમ સ્ત્રીઓના હાથની કઠપૂતળી બનવા કરતા કૂવામાં પડીને મરી જવું વધારે બેટર છે. પુરુષ થઈ અને એક સ્ત્રીના હાથ નીચે રહેવું, ઘણા લોકોને એવું લાગતું છે કે નહીં નહીં, સ્ત્રીઓની નિંદાઓ થઈ રહી, સ્ત્રીઓને સમાન અધિકાર. હા, અધિકાર જરૂરી છે, અધિકાર બધાના હોય, પતિના હોય, પત્નીના હોય, સાસુ સસરાના હોય, ઘરમાં જેટલા લોકો હોય ને એમાં બધાના પોતપોતાના કંઈક અધિકારો હોય. પણ ઘરના વડીલ તરીકે એક વ્યક્તિનું કર્તવ્ય છે કે બધાને પોતપોતાના અધિકારોની રક્ષા કરવા દેવી જોઈએ. પતિએ પતિના કર્તવ્યોનું પાલન કરવું જોઈએ, પત્નીએ પત્નીના કર્તવ્યોનું પાલન કરવું જોઈએ, સસરાએ એના કર્તવ્યનું પાલન કરવું જોઈએ, સાસુએ એના કર્તવ્યનું પાલન કરવું જોઈએ. માની લો કોઈ સાસુય માથા ભારે હોય, હરેક જગ્યાએ એવું ન હોય કે વહુનો જ દોષ હોય, ક્યાંક સાસુય એવી માથાની ભટકાણી હોય. હવે એ ઘરમાં સાસુ હોય ને એ ઘરની તો દશા તમે જુઓ ને, સસરાનું કાંઈ ન હાલે, પતિનું કાંઈ ન હાલે, એ દોષી જેમ કે એમ જ બધું કરવાનું. આ ઘરની પથારી, જે ઘરમાં સ્ત્રીઓનું હાલતું હોય ને એ ઘરમાં કોઈ દી સુખ કે શાંતિ ન હોય ક્યારે, અસંભવ વસ્તુ છે. અને એ ઘરના જે પુરુષો હોય ને એમાં કઈ લેવાનું ન હોય, એને હાવ નમાલા હોય, બીકણ, કારણ કે સ્ત્રીથી ડરી ગયો હોય, બીજું દેશની હું રક્ષા કરવાનો. એટલે જ કદાચ વિવાહ કર્યા વગરના પ્રધાનમંત્રીઓ જ્યારે આ દેશને મળ્યા ને ત્યારે આ દેશની પ્રગતિ થઈ છે. કારણ કે બાયું કઈ હુજવા જ નથી દેતી. મહાન માણસો ક્યારે ગૃહસ્થીમાં નથી થયા, જોજો તમે વધારે. એકલો હોય ને એને જ ખબર હોય ક્યાં પોગવું, શું કરવું, કારણ કે વાહે ખેંવાવાળું કોઈ ન હોય. અને ઓલા તો 11 વાગે ફોન આવે, અહીંયા હોય ને આશ્રમમાં તોય પૂછે ક્યાં આઈના છું ભાઈ હરિદ્વારમાં, અહીંયા ક્યાં જાવું. સામાન્ય માણસ સ્ત્રીઓના વશમાં હોય એ તો સમજીએ કંઈક માયાથી બદ્ધ છે, પણ ઉતાનપાદ જેવું વ્યક્તિત્વ, બ્રહ્માના પુત્ર મનુ, મનુના પુત્ર ઉતાનપાદ છે. વિચાર કરો, આવા ઉચ્ચ કુળનો વ્યક્તિ અને એ રીતે સ્ત્રીઓને વશ થઈ કાંઈ બોલતા નથી, ઉતાનપાદ ચૂપ. અને નીતિશાસ્ત્ર કહે છે મૌનેર સંમતિર લક્ષણમ, મૌન જે છે ને એ તે સપોર્ટ, હાકનું લક્ષણ માનવામાં આવ્યું છે. કોઈ વ્યક્તિને તમે કાંઈ પૂછો નહીં, હા કે ના નો કે ચૂપ રહે તો સમજી લો કે એની હાથ છે, એની સંમતિ છે એ વાતમાં. ધ્રુવ મહારાજને આ દુઃખ લાગ્યું છે હૃદયમાં, અને ધ્રુવ મહારાજ ત્યાંથી નીકળ્યા. રડતા રડતા સુખદેવજી કહે છે આ ધ્રુવ એક ક્ષત્રિય છે ને એટલે ખોટું બહુ લાગ્યું એને હૃદયમાં. આંખોમાંથી અશ્રુઓ, 5 વર્ષનો બાળક છે, ધ્રુસકા ડુસકા લેતા લેતા રડી રહ્યા છે. અને રડતા રડતા એ બાજુ જઈ રહ્યા છે જ્યાં એની માતા બિરાજમાન છે, સુનિતિ જ્યાં છે. પણ ધ્રુવ મહારાજ એની પાસે પહોંચે એ પહેલા સુનિતિને ખબર પડી ગઈ કે મહેલમાં જે ઘટના શું બની છે ત્યાં. કારણ કે ત્યાંના જે નોકરો હતા, દાસીઓ, એણે સૂચના આપી સુનિતિને કે આ રીતે ધ્રુવનું અપમાન થયું છે. અને ધ્રુવ રડતા રડતા પોતાની માતા પાસે આવે છે. અને મૈત્રેય ઋષિ કહે છે કે હે વિદુરજી, માતું સપત્ન્યા સદોરો દિવિદ્વં સ્વસંરુષાદણ હતો યથા. પિતરમ સન્નવાચમ જગામ માતુ
સકાશમ. હે વિદુરજી, જેમ કોઈ લાકડીનો પ્રહાર કરે ને સાપ જેમ ફૂફાડો મારે, એમ ધ્રુવ સાવકી માતાના વચનો સાંભળી લાંબા લાંબા શ્વાસ લેવા લાગ્યા. દુષ્કા ભરીને રડે, પિતા કાંઈ બોલતા નથી, અને ધ્રુવ રડતા રડતા પોતાની માતા પાસે આવે છે. તમ નિશ્વસન તમ સ્ફુરિતા મહારાજના રડવાનું વર્ણન કહે છે. બંને હોઠ ફફડી રહ્યા છે, દુષ્કા ભરે. પુત્રની આવી હાલત જોઈ સુનીતિએ ધ્રુવને ખોળામાં બેસાડી દીધા. મહેલના બીજા લોકોથી સાંભળેલો સુનીતિના હૃદયમાં ભારી દુઃખ લાગ્યું છે. એની ધીરજ તૂટી ગઈ. પહેલા એને મનમાં વિચાર કર્યો કે મારે નથી રડવું, કેમ? કારણ કે જો ધ્રુવ મને રડતા જોશે ને તો એને ઓર વધારે દુઃખ થશે. કારણ કે આ જગતમાં મારી સિવાયનું બીજું કોઈ છે નહીં, એ દુઃખી થશે. બહુ પોતાનું ધૈર્ય જાળવવાનો પ્રયાસ કર્યો. પણ મૈત્રેયજી કહે છે, સો શ્રીજ ધૈર્ય વિલ જેમ જંગલમાં દાવાનળ લાગે અને દાવાનળની અંદર અનેક વૃક્ષો બળતા હોય મોટા મોટા, પણ જે નાની નાની લતાઓ હોય, વેલ જે હોય ને, એ વેલને જ્યારે એ આગની ગરમી લાગે ને, એટલે એ વેલમાં રહેલું જે પાણી છે ને, એ પાણી જે રીતે નીકળે, આ દ્રશ્ય તો કદાચ આપણે જોયું નહીં હોય. ગામડાઓમાં ક્યારેક આપણે વાડ હળગાવતા હોય અને વાડની અંદર જે વેલાવો હોય, એ વેલાવો જ્યારે બળે ને અને એમાંથી જે રીતે પાણી નીકળતું હોય, એવી રીતે સુનીતિની આંખોમાંથી અશ્રુધારા નીકળવા મળી. બહુ ધીરજ રાખવાની ટ્રાય કરી, પણ ધ્રુવને રડતા જોયો, સુનીતિની ધીરજ ન રહી. કારણ દીર્ઘમ શ્વસંતિ વૃજના પારમ પશ્યતિ બાલકમાહ બાલા મા મંગલમ તા પરેશો મમંસ્થા ના બાળકનો જે દુઃખ છે. સુનીતિએ વિચાર કર્યો કે મારા જીવનમાં ગમે એટલું દુઃખ આવ્યું, મેં સહન કર્યું, મને મહેલમાંથી કાઢી મૂકી. સુનીતિએ કોઈ ઓબ્જેક્શન ન લીધું.
એનું પાલન એક દાસી કરતા બદતર સ્થિતિમાં થઈ રહ્યું છે, કોઈ ઓબ્જેક્શન નહીં. સુનીતે વિચાર કર્યો કે મારા બાળકનો શું દોષ છે, આને આટલું અપમાન શા માટે. છતાં વિચાર કર્યો કે જો હું વધારે રડીશ ને તો આ ધ્રુવને કોણ છાનો રાખશે, કારણ કે મારી સિવાય તો એનું બીજું કોઈ છે નહીં. એને ઊંડો શ્વાસ લઈ અને બહુ સુંદર શિક્ષા સુનીતિ પોતાના પુત્રને આપે છે. હરેક માતાઓએ શીખવા જેવી કે બેટા, મા અમંગલમ, ભલે તારું અપમાન થયું છે, તું દુઃખી થયો છો, કોઈના અમંગળની કામના ન કરતો. જો કેટલી અદ્ભુત વાત સુનીતિ કહે છે, કોઈનું અમંગળ નહીં. કારણ શું કામ? સુનીતિ સમજાવે છે, બેટા જે મનુષ્ય બીજાને દુઃખ આપે ને એને પછી એનું ફળ પોતે ભોગવવું પડે છે. આજ કોઈને દુઃખી કરીને આપણે સુખી થતા હોય પણ ભવિષ્યમાં આપણે એનું પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડે છે. કર્મનો સિદ્ધાંત ધ્રુવને સમજાવ્યો છે. અને એટલા માટે આ જગતમાં કહેવામાં આવ્યું કે કોઈ પણ વ્યક્તિની પ્રથમ ગુરુ જે છે ને એની માં હોય છે. પ્રથમ ગુરુ, બાળક જે કાંઈ શીખે છે ને અહીંથી શીખે, એની માતા પાસે. એટલા માટે માતાઓએ બહુ સાવધાન રહેવું જોઈએ બાળકો સાથે વાત કરતી વખતે શું કહેવું એને. સુનીતિએ શીખવાડ્યું, બેટા તું સુરુચિ પ્રત્યે કોઈ દ્વેષ નહીં લાવતો, એને ભલે તારા અમંગળની વાત કરી પણ તારો એના પ્રત્યે દ્વેષ હોવો જોઈએ નહીં. અને ભક્તો આ જીવનમાં બહુ સારી રીતે ઉતારવા જેવું છે. બીજા લોકો આપણને શત્રુ માને પણ આપણે કોઈ દી એને શત્રુ માનવો. બીજા ભક્તો ભલે આપણાથી વિરોધ રાખતા હોય પણ આપણો ક્યારેય કોઈ યારે વિરોધ ન હોવો જોઈએ. ભજન કરવું હોય ને તો આ બહુ સુંદર શિક્ષા છે આના માટે. અને એટલા માટે સત્યમ સુરોચ્યા વિહિતમ ભવાન મે સુરુચિએ જે કઈ કીધું ને એ સત્ય છે. તારા દુઃખનું કારણ જે છે ને એ હું છું. કારણ યદ દુર્ભાગ્યા ઉદરે ગૃહિત, સત્યવાદી છે કે તારા પિતા મને પત્ની માનવાની તો વાત જવા દે, દાસી માનવાય તૈયાર નથી. એમાં એને લજ્જાની અનુભૂતિ થાય છે, વિલજ્જતે યામ. અને એટલા માટે હે ધ્રુવ, આવી દુર્ભાગ્યશાળી સ્ત્રીના ગર્ભથી તારો જન્મ થયો છે, આવી દુર્ભાગ્યશાળી સ્ત્રી તારી માં છે, અને એટલા માટે તારા જીવનમાં આ દુઃખ આવ્યું છે. ત્યારે ધ્રુવ પૂછે છે, માતા મારે જો રાજા બનવું હોય તો મારે શું કરવું જોઈએ? એના ઉત્તરમાં સુનીતિ કહે છે, આતિષ્ઠતા વિમત્સસ્તમો તમ સ રાજકુમારની જેમ સિંહાસને બેસવું હોય ને તો જે સુરુચિએ કીધું છે એનું પાલન કરે. સુરુચિએ શું કીધું છે કે વનમાં જઈ અને ભગવાનની તપસ્યા, ભગવાનની આરાધના,
ભગવાનની આરાધનામાં લાગી જા, ભગવાનની ભક્તિમાં લાગી જા, કારણ કે આ ભગવાન જ તને રાજા બનાવી શકે એમ છે. એક સારસ્વત અર્થમાં જો આ શ્લોકનો વિચાર કરવામાં આવે ને તો સુનીતિ કહી રહી છે કે આ જગતમાં કોઈ પણ વ્યક્તિને કાંઈ પણ જોતું હોય ને તો એ ભગવાન સિવાય આ જગતમાં કોઈને કોઈ બીજું કાંઈ આપી શકે એમ નથી. શું કામ? કારણ કે કર્મનો કંટ્રોલ, કર્મને ક્યાં બદલવું, એનો ક્યાં નાશ કરવો, શું કરવું, આ બધું કેવલ ઈશ્વરના હાથમાં છે. કોઈ વ્યક્તિ એમ માનતો હોય કે મારા જીવનમાં બહુ દુઃખ છે, આ જગતમાં મારી હામુ જોવા વાળું કોઈ નથી, ન મારું કુટુંબ, ન સમાજ, ન મિત્ર, જેનું કોઈ નથી ને એનો આ જગતમાં ભગવાન છે, વિશ્વાસ હોવો જોઈએ. સુનીતિએ કીધું, હું દુઃખી છું, ધ્રુવ તુંય દુઃખી છો, આપણા દુઃખને દૂર કરે એવું આ જગતમાં કોઈ નથી, એટલા માટે તું ભગવાનની શરણમાં વયો છે. સુરુચિએ જે કીધું છે એ કર. ત્યારે ધ્રુવ પૂછે છે, હે માતા, એની શરણમાં કોઈ જાય તો શું એની કામના પૂરી થાય છે, એની ઈચ્છા પૂરી થાય? સુનીતિ કહે છે, બેટા, તારા પિતા જે છે ને ઉતાનપાદ, એને તે રાજા એ ભગવાને બનાવ્યો છે. એના પિતા જે મનુ મહારાજ છે, એને રાજા એ ભગવાને બનાવ્યા છે. અને એના પિતા જે બ્રહ્મા છે ને, એ બ્રહ્માને તે રાજ કોણે આપ્યું છે? ભગવાને આપ્યું છે. ધ્રુવ મહારાજના મનમાં વિચાર થયો કે જો બ્રહ્માને તે રાજા બનાવવા વાળા ભગવાન હોય તો પછી હવે એવું રાજ્ય પ્રાપ્ત કરવું છે કે જે બ્રહ્મા કરતા મોટું હોય, શ્રેષ્ઠ હોય. કારણ કે માગવું છે તો ઓછું કેમ માગવું? કોઈ કરોડપતિ વ્યક્તિ હોય અને એમ કે માગો, પછી એને એમ કે ભાઈ 10 રૂપિયા આપો ચા પીવી. અને મોટા લોકો પાસે છે ને ક્યારેય માગવું ન જોઈએ, પહેલી વાત. શું કામ? આપણો જ દાખલો આપણે અહીં લઈ માનો, અહીં કોઈને આપણે કહીએ ભાઈ તમે ડોનેશન આપો તો એ પૂછે કેટલું, હારો માણા હોય કે ભાઈ કેટલું તમારે કયો, તમે કયો એટલું આપણે આપણે, એટલે આપણે કે 5100 લખાઈ દો. હવે ઓલા મનમાં 5100 દેવાની હોય તો એમાં જગતમાં જે લોકો ભગવાન પાસે માગે છે ને એને ખબર નથી કે આની પાસે માગવું શું જોઈએ. આપણે શું માગીએ ભગવાન પાસે? હામે ઉભા રહી જાય વિગ્રહ હામે, પ્રભુ મારા જીવનમાં આટલા આટલા દુઃખ છે તમે દૂર કરો. અરે શું કામ દુઃખથી મુક્તિ માગો છો ભાઈ? એ ભગવાનને એક વાર કહી દો, પ્રભુ હું તમારો છું, તમારે શરણાગત છું, આ જન્મ મરણથી બહાર કાઢી લ્યો, ઉગારી લેશે એ ભગવાન. જન્મ મરણના દુઃખ જેનું દર્શન ટાળે છે, કુંતી મહારાણી કીધું, યત સ્યાત પુનરભવ દર્શનમ, જેના દર્શનથી જન્મ મરણ ટળી જાય એની પાસે નાનું એવું દુઃખ ટાળવાની વાત કરીએ છીએ આપણે? એ ભગવાનને પ્રાર્થના કરો, પ્રભુ બીજો જન્મ જ આ ન થાય. અને જન્મ નહીં થાય તો દુઃખનો પ્રશ્ન જ નથી, દુઃખ અપને આપ મટી જાય. ભગવાન આગળ માગવું ને તો એ બહુ બુદ્ધિથી માગવાની જરૂર છે. તો આ રીતે ધ્રુવ મહારાજે વનમાં જવાનો સંકલ્પ, માતા સુનીતિને આજ્ઞા લે છે ધ્રુવ મહારાજ, હું જાઉં વનમાં. સુનીતિ માતા કહે છે, તમે વત્સા સુનીતિએ કીધું, હે પુત્ર, વનમાં જાઓ, ભગવાનની આરાધના કરો અને ભગવાનને પ્રસન્ન કરો. આજની માતાઓનો આદર્શ છે સુનીતિ, કે બાળપણથી સંતાનોને ભક્તિ કરવાની પ્રેરણા આપવી જોઈએ. તો સત્સંગમાં આવ્યું હોય ને તો એ પૂછે, ન્યા હું જાય, તમારે ક્યાં મોકલવો છે? સિનેમામાં ઘણા છોકરાઓ એવા છે સત્સંગમાં આવતા હોય,
ઈ કહેતા હોય કે પ્રભુજી પહેલા અમે છે ને થિયેટરમાં જતા, રેસ્ટોરન્ટમાં જતા, રાતે 1-2 વાગે ઘરે આવતા, કોઈ પૂછતું નહીં, પૈસા એટલા વાપરતા. હવે સત્સંગમાં આવવા માંડ્યા ને 11 વાગે ને ઘરે જ ફોન આવે, ક્યાં છો? કહેવાય નહીં સત્સંગમાં, કારણ કે હરેકને ભય છે માતા પિતા. આપણો દીકરો ભગત થઈ જાય તો પાછો જોતો સંસ્કારી, બધાને ગર્ભમાં હોય તે ગીતા રામાયણ વાંચે, અને મોટો થઈને સત્સંગમાં જાય તા કે ના ઈ નહીં. આમાં હું સમજવું, તમારે જોઈ શું, કેવું સંતાન જોઈએ છે? ગર્ભમાં હોય ત્યારે એમ કે છે કે સંસ્કારી થાય, અને બહાર આવે તો એમ વિચારે કે વેપારી થાય. અને સંસ્કારી રાખવો હોય ને તો એને સંસ્કાર આપવા પડશે, એની સંસ્કાર અત્યારે તમે જ આપી શકો એમ નથી ઘરે. એટલા માટે એને સત્સંગની જરૂર છે, એને મંદિરે જવા દે, એને ભક્તિનો ભક્તોનો આનંદ લેવા દો. ભવિષ્ય જો સુધારવું હોય તો માતા પિતાના ત્યાગની વાત કરી ને, ઇસ્કોનની વાત તો બહુ દૂર છે. દુનિયાની કોઈ પણ સંસ્થામાં તમારા બાળકને મૂકી દો, કોઈ ધાર્મિક સંસ્થા રે જોડાયેલો હશે ને, ગેરંટી છે જીવનમાં ક્યારે એના મા બાપનો ત્યાગ નહીં કરે. કાંઈક તો સારું શીખશે ને, ભક્તિ શીખે કે ન શીખે પણ સંસ્કાર તો શીખશે કમસે કમ, જીવન જીવવાની પ્રેરણા. પણ હવે આમાંય ગડબડ થઈ ગઈ છે. હવે બધા જેમ કથામાં કહી દઈએ તો એ બીજા ટીવીમાં જોતા છે એ કહેતા હશે, કારણ કે માનો જેની આજુબાજુ ભગત, એને પાડોશીને જ ખબર જ હોય આ ભગત કેવો છે. માતા પિતાની સેવા ન કરતા હોય ઘરે, મંદિરે દોડ્યા જતા હોય, આ કલંક છે ભક્તિ ઉપર. પણ હવે આ સંપ્રદાયો મંદિરોમાં શું છે, જાહેર આમંત્રણ આમાં કે ઝાંખીને તો લેવાય નહીં કોઈને, કે હારો હારો માણા હોય એને એડ કરો ને બીજાને જવા દો, આવા ઘૂસી જતા હોય ગમે ત્યારે ક્યારે. ખૂબ પાપ કર્મ કરતા હોય ને ભક્તિ કરવાનું નાટક કરતા હોય યાર, એક ભક્ત કોને કહેવાય? પ્રભુપાદના શબ્દમાં જેનું આચરણ એવું હોય કે એના આચરણને જોઈને બીજાને એમ થાય કે મારે આવું જીવન જીવવું છે, આ ભક્ત છે. અગર આપકો યે વિડિયો પસંદ આયા હો તો લાઇક કરે ઓર શેર કરના મત ભૂલીએ, સબસ્ક્રાઇબ કરે કર્તવ્ય ટીવી ચેનલ કો ઓર બેલ આઇકોન પર ક્લિક કરના મત ભૂલીએ, લેટેસ્ટ વિડિયો સબસે પહેલે પાને કે લિયે.